ગ્રામ પંચાયતો પાસે ગામ વિકાસ માટેના નાણાં 5 મહિનાથી આવેલા હોવા છતાં વિકાસના નામે 1 રૂપિયો પણ ખર્ચ પંચાયતના સત્તાધીશો કરી શકતા નથી. આ વાત ન માત્ર બનાસકાંઠાની છે પરંતુ ગુજરાતમાં મોટાભાગની પંચાયતમાં સરકારે આપેલા 15માં નાણાં પંચના અબજો રૂપિયા ખર્ચ થયા વિના જ બેંક એકાઉન્ટમાં શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે. ગામની સુખ સુવિધા તેમજ વિકાસના કામો માટે સરકાર દરેક ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં 15માં નાણાં પંચના નાણાં જમા કરાવ્યા છે. આ નાણાં જમા કરાવ્યાને 5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેનો ઉપયોગ ગામ વિકાસના કામમાં થઈ શકતો નથી. કારણ છે પંચાયતોનો ડિજિટલાઇઝેશન. સરકારે તમામ પંચાયતોનો વહીવટ ચેક કે રોકડથી નહીં પરંતુ PMS યોજના અંતર્ગત સરપંચ અને તલાટીનું ડિજિટલ સર્ટિફિકેટ બનાવી તે બાદ ગામના વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર કે વેન્ડરને નાણાં ચૂકવી શકાય. આ ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા અત્યાર સુધી પૂર્ણ નથી થઈ હોવાથી આજે પણ 15માં નાણાં પંચ નાણાં ગામ વિકાસના કામમાં વપરાયા વિના ગ્રામ પંચાયતોના એકાઉન્ટમાં પડી રહ્યા છે, જેના કારણે સરપંચ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે જોડાયેલા પદાધિકારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેન્દ્ર સરકારની નાણાપંચની ગ્રાન્ટ જે રાજ્યો અને કેન્દ્રના સહયોગથી આપવામાં આવે છે, ગ્રામ પંચાયતમાં સીધી ખાતામાં આપવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટને આપવામાં લગભગ 4 થી 5 મહિના ઉપરથી વધારે સમય ગયો છે. હજી અમારા ખાતામાં આવી પણ ગઈ છે, પણ હજી એની પદ્ધતિ ફૂલફિલ ના થવાને કારણે આ ગ્રાન્ટ અમે હજી વાપરી શકતા નથી. ગ્રામ્ય લેવલે આજે આખા રાજ્યમાં ગ્રામ્ય લેવલે નાની નાની જરૂરિયાતો હોય છે, નાના નાના પાણીની લાઈન કરવાની હોય છે, કોઈ નિયામક હોય છે, એ કામો અમારે લગભગ છેલ્લા 5 મહિનાથી, કોરોના કાળ તો ચલો 1-2 મહિનાનો સમય જવા દો, પણ એના સિવાય રેગ્યુલર થવા માંડ્યું છે અને હજી પણ ગ્રાન્ટ કંઈ મને નથી લાગતું કે વાપરી શકાય, અને હજી થોડો સમય લાગશે, હજી દિવાળી આજુબાજુનો સમય લાગી શકે એમ છે. સરકારને વિનંતી છે કે એક વખત શક્ય એટલું ઝડપી આનું સોલ્યુશન લાવે. ગામમાં અમારી જરૂરિયાતો નાની નાની છે, તો એ પ્રમાણે અમારે કોઈ વધારે એવું કોઈ મોટા કામો નથી. ખાલી ગ્રાન્ટ પડી છે તો અમારે વાપરવાની છે, તો એ પ્રક્રિયાને ઝડપી બનાવે. ગ્રાન્ટ પડી તો કંઈ એવું કંઈ કામ આવવાનું નથી. કોઈકને કામ આવશે, વહેલું કામ થશે તો મુશ્કેલીઓ ઓછી થશે. તો એ સરકારને ખાલી વિનંતી છે કે શક્ય એટલું ઝડપી આને પ્રોસેસ પૂરી કરાવી અને ગ્રાન્ટ વાપરવાની મંજૂરી આપી દે. કોરોના મહામારી બાદ ગ્રામ પંચાયતો દ્વારા ગામ વિકાસના કોઈ કામ અત્યાર સુધી કરવામાં આવ્યા નથી, જેના કારણે ગામડાઓમાં પીવાનું પાણી, રોડ, રસ્તા તેમજ ગટરને લગતા પ્રાથમિક પ્રશ્નો અને નિરાકરણ માટે થઈ શક્યું નથી. જિલ્લા વિકાસ અધિકારીઓનું માનીએ તો ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમામ ગામના સરપંચ તેમજ તલાટીના ડેટા એકત્ર કરવામાં આવ્યો છે, જે પંચાયત વિભાગ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આગળની પ્રક્રિયા પંચાયત વિભાગની વડી કચેરીથી પૂર્ણ થશે. આ વચ્ચે જે વિકાસના કામો અટવાયા છે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ 14માં નાણાં પંચની ગાઈડલાઇન મુજબ 15માં નાણાં પંચના આ હપ્તાનો ઉપયોગ વિકાસના કામોમાં થઈ શકે અને જે બાદ જે ગ્રાન્ટ આવે તેમાં સરકારે આપેલી નવી ગાઈડલાઇનનો અમલ કરીએ તો અત્યારે મુશ્કેલી જે પડી રહી છે તે દૂર કરી શકાય. 15માં નાણાં પંચની જે ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને મળવાની હતી, જિલ્લા કક્ષાથી તમામ ગ્રાન્ટ જે તે ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરાવી દીધી છે. અમુક ગ્રામ પંચાયતો મંજૂરી મેળવીને કામો શરૂ પણ કર્યા છે. હવે 15માં નાણાં પંચમાં કેન્દ્ર સરકારની જે સૂચના છે એમાં PFMSના માધ્યમથી જ પેમેન્ટ કરવાની રહે છે, જેમાં ગામના સરપંચ અને તલાટીના ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવવાના રહે છે. બનાસકાંઠાના તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને તલાટીના ડોક્યુમેન્ટ જે છે મેળવીને ગાંધીનગર કચેરીએ મોકલી દીધા છે. ટૂંક સમયમાં એના સિગ્નેચર બની જશે, DSC સિગ્નેચર બની જશે. એના પછી એ કન્સર્ન વેન્ડરને આ કીના માધ્યમથી કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે પેમેન્ટ કરી શકે છે. ત્યાં સુધી કોઈ ગ્રામ પંચાયતને મુશ્કેલી નહીં થાય અને અનનેસેસરી ડિલે ના થાય એના માટે જ અમે વિકાસ કમિશનરશ્રીની કચેરીમાં એક અરજી પણ કરી છે કે જ્યાં સુધી સિગ્નેચર ના બને ત્યાં સુધી 14માં નાણાં પંચની રીત એટલે ચેકથી ગ્રામ પંચાયતોને છૂટ મળે આવી અમે વિનંતી વડી કચેરીએ કરી છે. સરકારી યોજનાઓમાં ફરી એકવાર દિવાળ તળે અંધારું હોય તે પ્રકારની પરિસ્થિતિ 15માં નાણાં પંચની જોગવાઈઓને લઈને થઈ છે. સરકારે